બ્રેક પછી હવે મેળવીએ ક્રિપ્ટોની સમજ સેપે એન્ડ યુઝ 18 સમજ ક્રિપ્ટોકરન્સીની વિશેષ શ્રેણીમાં આપનું સ્વાગત છે સેપે અને નેટવર્ક એટીન પ્રસ્તુત કરે છે ક્રિપ્ટોની સમજ અમારી આ ખાસ શ્રેણીમાં આજે આપણે વાત કરીશું ક્રિપ્ટો સાથે જોડાયેલી આ અઠવાડિયાની ત્રણ મોટી ખબરો પર પ્રથમ મોટી ખબર છે કે હેકર્સે છ હજાર કોઈનબોક્સ એકાઉન્ટમાંથી ક્રિપ્ટોકરન્સીની ચોરી કરી કોઈનબોક્સે કન્ફર્મ કર્યું છે કે ઓછામાં ઓછા છ હજાર એકાઉન્ટમાંથી હેકર્સે ચોરી કરી છે કોઈનબોક્સ ક્રિપ્ટો દુનિયાની સૌથી મોટી કંપનીઓમાંની એક છે વેબસાઇટ અને એપ્લિકેશન એવરેજ ટ્રેડર માટે જુદી જુદી કરન્સીની ખરીદી વેચાણ તેની સાથે જ તેમના પર્ફોમન્સ મોનિટર કરવાની સુવિધા આપે છે જોકે એવું લાગે છે કે પ્લેટફોર્મ પર રહેલા યુઝર્સનો એક મોટો હિસ્સો હેકર્સના એક ગ્રુપનો શિકાર બની ગયો છે કોઇન કહ્યું છે કે ઓછામાં ઓછા છ હજાર એકાઉન્ટમાંથી હેકર્સે ક્રિપ્ટોકરન્સીની ચોરી કરી છે કોઇન કહ્યું છે કે એક ઓક્ટોબર બે હજાર એકવીસના રોજ હેકર્સે ઘણા બધા એકાઉન્ટમાં છેડછાડ કરી હતી કોઇનબોક્સ પ્રમાણે સિક્યુરિટી સિસ્ટમમાં એક ખામીને કારણે આ ઘટના બની હતી આ ઘટનાથી પ્રભાવિત લોકોના એકાઉન્ટમાં કોઇન હાલ ક્રિપ્ટોકરન્સી જમા કરી રહ્યું છે જ્યારે બીજી મોટી સૌથી ખાસ વાત એ છે કે કાર્ડાનોનું લક્ષ્ય ગ્લોબલ ગવર્નન્સમાં લેજીટીમેટ ઓપ્શન બનવાનો છે શનિવારે પ્રસારિત કાર્ડાનો શિખર સંમેલનમાં ચાર્લ્સ હોકીંગસરે કહ્યું કે કાર્ડાનોનું ઇકોસિસ્ટમ વોટિંગથી લઈને પેમેન્ટ અને તે ઉપરાંત રાષ્ટ્ર અને રાજ્યની કરન્સી ચલાવવાના ઉપાયો પર પણ કામ કરી રહ્યું છે કાર્ડાનો કે જેને બે હજાર સત્તરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું તેણે હાલમાં જ સ્માર્ટ કોન્ટ્રાક્ટ એબિલિટીઝને એડ કર્યું છે કાર્ડાનોનું એડીએ

જોકે એ પણ ચેતવણી આપવામાં આવી છે કે ડિજિટલ કરન્સી અસેટ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટીના પડકારનો સામનો કરી રહી છે ક્રિપ્ટોકરન્સી ડિજિટલ અને વર્ચ્યુઅલ કરન્સી છે જેમાં ઇન્ક્રિપ્શન ટેકનોલોજીનો ઉપયોગ તેના યુનિટના જનરેશનને રેગ્યુલેટ કરવા માટે અને ફંડના ટ્રાન્સફરને વેરીફાય કરવા માટે કરવામાં આવે છે આઈએમએફએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે ક્રિપ્ટો ઇકોસિસ્ટમ દ્વારા ઉત્પન્ન પડકારોમાં ક્રિપ્ટો પ્રોવાઇડર પ્રોવાઇડરથી ઓપરેશનલ અને ફાઇનાન્શિયલ ઇન્ટિગ્રિટી રિસ્ક ક્રિપ્ટો એસેટ અને ડેફી માટે ઇન્વેસ્ટર પ્રોટેક્શન રિસ્ક તે ઉપરાંત ઇનએડેકવેટ રિઝર્વ અને કેટલાક સ્ટેબલ કોઈનના ડિસ્કલોઝર માટે પણ સામેલ કરવામાં આવ્યું છે તો આજે અમારી સાથે જોડાઈ રહ્યા છે શતરચંદ્રા જે બ્લોકચેઇન અને ઇમર્જિંગ ટેક ઇવેન્જેલિસ્ટ છે તો હું તમને પૂછવા માંગીશ કે ક્રિપ્ટો એક્સચેન્જ કેટલું સુરક્ષિત છે અને તે પોતાની સુરક્ષા અને ગ્રાહકોને કેવી રીતે મેન્ટેન કરતા હોય છે હેલો મિત્રો મારું નામ શરદ ચંદ્ર છે ક્રિપ્ટો એક્સચેન્જીસ ના દુનિયાભરમાં હંમેશા એવા પ્રયત્નો રહે છે કે સાચી સાયબર સુરક્ષાની પ્રક્રિયા અપનાવે અને પોતાની એક્સચેન્જીસ અને પોતાની એક્સચેન્જીસને સુરક્ષિત રાખી શકે પણ હેકિંગ એક મોટી સમસ્યા છે પાછલા સપ્તાહમાં જાપાનનું એક મોટું એક્સચેન્જ હેક થયું હતું તેનાથી બચવા ક્રિપ્ટો એક્સચેન્જીસ પોતાના યુઝર્સને સલાહ આપે છે કે તેઓ પોતાના પાસવર્ડને મજબૂત બનાવે પાસવર્ડ મેનેજર યુઝ કરે તો અત્યારે બસ આટલું જ ક્રિપ્ટો સાથે જોડાયેલી વધુ કેટલીક રસપ્રદ ખબરો સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું નમસ્કાર Zepay.